કલરો મોડર્ન સ્કૂલ ધોરણ ત્રણ, વિષય છે સામાન્ય જ્ઞાન, વિષયાંક છે પાઠ 12, ભારતના રાષ્ટ્રીય પ્રતિકો પાઠ 13, જુદા જુદા ધર્મો. સામાન્ય જ્ઞાનની અંદર પાઠ 12, ભારતના રાષ્ટ્રીય પ્રતિકો. તો જો બાળકો, રાષ્ટ્રીય પ્રતિકો કોને કહેવામાં આવે છે? રાષ્ટ્રીય પ્રતિકો કોને કહેવામાં આવે છે એના વિશે આપણે આજે જોવાનું છે. તો આપણા ભારતના રાષ્ટ્રીય પ્રતિકો તરીકે 10 વસ્તુ છે. કેટલી? 10. તો કે પહેલું રાષ્ટ્રધ્વજ. તો બાળકો, તમે બધાએ રાષ્ટ્રધ્વજ તો જોયું જ હશે. જો હું તમને આ રાષ્ટ્રધ્વજ બતાવી રહી છું, 33 સફેદ લીલો. રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગના પ્રકાર છે? 3. કયા કયા? તો કે 33 સફેદ અને લીલો. તો આજે આપણે આ રાષ્ટ્રધ્વજ વિશે જોવાનું છે. તો કે રાષ્ટ્રધ્વજમાં 3 રંગના પટ્ટા છે. તમને એક માર્કની અંદર બાળકો પૂછાઈ શકે છે કે રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગના પટ્ટા છે. તો શું આવે? 3 રંગના. કયા કયા? તો કે કેસરી, સફેદ અને લીલો. તો આપણે આજે જોવાનું છે રાષ્ટ્રધ્વજમાં 3 રંગો હોવાથી તેને ત્રિરંગો પણ કહેવામાં આવે છે. હવે જુઓ બાળકો, ખાસ કે રાષ્ટ્રધ્વજ જે છે એ આપણે ત્રિરંગો તરીકે પણ ઓળખીએ છીએ. શા માટે ત્રિરંગો કહેવામાં આવે છે? તો કે એની અંદર 3 કલર છે. કયા કયા? તો કે કેસરી, સફેદ અને લીલો. 3 રંગો હોવાથી તેને ત્રિરંગો કહેવામાં આવે છે. સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે. તો કેસરી રંગ જે છે એ શું છે? તો કે વીરતાનું પ્રતીક છે. શું છે બાળકો? તો કે વીરતાનું પ્રતીક છે કેસરી રંગ. હવે જો સૌથી ઉપર, તમને એમ પણ પૂછવામાં આવશે કે રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપરનો રંગ કયો છે? તો કે કેસરી. વચ્ચે તો કે સફેદ અને નીચે તો કે લીલો. એમાં જે કેસરી રંગ છે એ કેવા રંગનું પ્રતીક છે? તો કે વીરતાનું પ્રતીક છે. કેસરી રંગ છે એ વીરતાનું પ્રતીક છે. અને સફેદ રંગ જે છે એ શાંતિનું પ્રતીક છે. શેનું પ્રતીક છે બાળકો? તો કે શાંતિનું પ્રતીક છે. સફેદ રંગ જે છે એ શાંતિનું પ્રતીક છે. અને લીલો રંગ જે છે એ સમૃદ્ધિનું પ્રતીક છે. લીલો રંગ શેનું પ્રતીક છે? તો કે સમૃદ્ધિનું પ્રતીક છે. સફેદ રંગના વચ્ચેના પટ્ટામાં વાદળી રંગનું અશોક ચક્ર છે. જે બાળકો તમે જાણો છો, જો રાષ્ટ્રધ્વજ જોશો તો તમને ખ્યાલ આવશે વચ્ચે સફેદ રંગમાં જે અશોક ચક્ર છે એનો રંગ કેવો છે? તો કે વાદળી છે. કેવો છે? તો કે વાદળી છે. તેમાં 24 આરા હોય છે. અશોક ચક્રમાં આરા કેટલા હોય છે? તો કે 24 હોય છે. આ ચક્ર પ્રગતિનું પ્રતીક છે. પ્રગતિ એટલે કે આપણને એવું સૂચવે છે કે હંમેશા માટે આપણે આગળને આગળ વધતું રહેવું જોઈએ અને કામની અંદર આપણે પ્રગતિ કરતી રહેવી જોઈએ. આવું પણ સૂચવે છે? તો કે અશોક ચક્ર. આ ચક્ર પ્રગતિનું પ્રતીક છે. રાષ્ટ્રધ્વજમાં 3 પટ્ટા એકસરખી પહોળાના હોય છે. રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ છે. રાષ્ટ્રધ્વજની લંબાઈ તેની પહોળાઈ કરતાં 1.5 ગણી છે. રાષ્ટ્રધ્વજ દર વર્ષે 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ફરકાવવામાં આવે છે. આપણો રાષ્ટ્રધ્વજ આપણી રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. જુઓ, આપણો જે રાષ્ટ્રધ્વજ છે એ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. શેનું પ્રતીક છે? તો કે રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. પછી તમને બધાને ખ્યાલ જ છે કે રાષ્ટ્રધ્વજનો આકાર કેવો છે? તો કે લંબચોરસ છે. તેમના બધા પટ્ટા છે એક જ સરખા પહોળાઈ અને લંબાઈ ધરાવે છે. એવું છે કે કેસરી પટ્ટો મોટો છે, સફેદ નાનો છે, લીલો નાનો છે, એવું કઈ છે? ના, ત્રણે ત્રણ પટ્ટા કેવું સૂચવે છે? તો કે એક જ સરખું સૂચવે છે. એક જ સરખી લંબાઈ પહોળાઈના છે. તેની લંબાઈ તેની પહોળાઈ કરતાં 1.5 ગણી છે. એમની લંબાઈ જે છે એમની પહોળાઈ કરતાં કેવી છે? તો કે 1.5 ગણી વધારે છે. હવે રાષ્ટ્રીય મુદ્દા. ભારતની રાષ્ટ્રીય મુદ્દામાં 4 દિશા તરફના 4 સિંહ હોય છે. જો બાળકો તમે ફોટો જોશો તો તમને ખ્યાલ આવશે કે આપણી રાષ્ટ્રીય મુદ્દા છે એમાં સિંહો દેખાય છે. પરંતુ આ રાષ્ટ્રના મુદ્દાની અંદર તમે જોશો બાળકો તો તમને 3 જ સિંહ દેખાય છે. પરંતુ જે આપણને લેફ્ટ, રાઈટ અને સામેની સાઈડ જે 3 સિંહ દેખાય છે એમની બેક સાઈડ પણ એક સિંહનું મોઢું આવેલું છે. ચારે દિશા તરફ 4 મોઢા છે. પરંતુ આપણે આગળથી જોઈશું એટલે આપણને 3 જ દેખાશે, 2 સાઈડના અને 1 સામે. આમ આપણી રાષ્ટ્રીય મુદ્દામાં 4 દિશા તરફના 4 સિંહ છે. પરંતુ પાછળનો સિંહ આપણને દેખાતો નથી. જેવું મેં તમને કીધું ને કે પાછળનો જે સિંહ હોય આપણે જોઈ શકતા નથી. આથી સામેથી જોતા આપણને 3 સિંહો દેખાય છે. તે સારનાથના અશોક સ્તંભ ઉપરના સિંહોની પ્રતિકૃતિ છે. કોના છે? તો કે સારનાથનો જે અશોક સ્તંભ છે તેની ઉપરથી આ પ્રતિકૃતિ છે. તેના પાયામાં 24 આરાવાળો એક ધર્મચક્ર છે. જો બાળકો તમે આ જોશો તો સિંહની આકૃતિની એક્ઝેક્ટ નીચે તમને 24 આરાવાળો એક ચક્ર આવેલું છે. દેખાય છે તમને બાળકો? તો કે હા, જો એ અશોક ચક્ર, સોરી, એ આરાવાળો જે ચક્ર છે એ ચક્રને આપણે શું કહેવાય છે? તો કે ધર્મચક્ર કહેવાય છે. શું કહેવાય છે બાળકો?
ધર્મ ચક્ર કહેવાય છે. ધર્મ ચક્રની જમણી બાજુએ આકલો અને ડાબી બાજુએ ઘોડો છે. એ પણ તમે ફોટાની અંદર જોઈ શકો છો. આ જે ધર્મ ચક્ર છે, ધર્મ ચક્રની જમણી બાજુએ અને ડાબી બાજુએ એક આપણને વૃષભ એટલે કે આકલો અને ઘોડાનું ચિહ્ન આપેલું છે. રાષ્ટ્ર મુદ્દાની નીચે સત્યમેવ જયતે લખેલું છે. હવે આ રાષ્ટ્ર મુદ્દાનો આપણને સિમ્બોલ આપેલો છે, એની નીચે શું લખેલું છે? તો કે સત્યમેવ જયતે. ભારતનો રાષ્ટ્રીય મુદ્રા લે છે આપણા ચલણ તથા સિક્કાઓ તથા નોટોમાં રાષ્ટ્ર મુદ્રા જોવા મળે છે. આ રાષ્ટ્ર મુદ્રા છે મુદ્રા લેખ તરીકે ઓળખવામાં આવે છે. શું તરીકે? તો કે મુદ્રા લેખ. આપણે ગમે તે સિક્કો જોઈએ, રૂપિયાનો નોટો જોઈએ, આપણે જે ચલણી નોટો જે છે, જે આપણી નાણું ચાલે છે, એ નાણાંની અંદર આપણે આ આનું ચિત્ર જોઈએ છીએ. રાષ્ટ્ર મુદ્રાનું ચિત્ર આપણે જોઈએ છીએ. ત્યાર પછી બાળકો ત્રીજા નંબર ઉપર આવે છે રાષ્ટ્રીય ગીત. તો તમને બધાને ખ્યાલ જ છે કે આપણું રાષ્ટ્રીય ગીત કયું છે બાળકો? તો કે રાષ્ટ્રીય ગીત જન ગણ મન છે. આપણું રાષ્ટ્રીય ગીત કયું છે બાળકો? તો કે જન ગણ મન આપણું રાષ્ટ્રીય ગીત છે. જન ગણ મન આપણું રાષ્ટ્રીય ગીત છે. જન ગણ મન જે ભારતનું રાષ્ટ્રીય ગીત છે તેના રચયિતા કોણ છે? તો કે કવિવર રવીન્દ્રનાથ ટાગોર. અને એની રચના કરનાર કોણ છે? મીન્સ કે આપણું રાષ્ટ્રીય ગીત લખનાર કોણ છે? તો કે કવિવર રવીન્દ્રનાથ ટાગોર. કોણ છે? તો કે કવિવર રવીન્દ્રનાથ ટાગોર. તો આ જે છે એ આપણે રાષ્ટ્રગીતની રચના કરી છે. ત્યાર પછી રાષ્ટ્રગાન. તો તમને બધાને ખ્યાલ છે બરાબર, ચોથા નંબરનું જે રાષ્ટ્રગાન છે આને રાષ્ટ્રીય ગીત કહેવાય છે. આપણને કોઈ પૂછે કે આપણું ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે? તો કે જન ગણ મન. અને રાષ્ટ્રીય ગાન કયું છે રાષ્ટ્રગાન? તો કે વંદે માતરમ. કયું છે બાળકો? તો છે વંદે માતરમ. હવે આ વંદે માતરમનું કોણે કર્યું છે? તો કે રચયિતા કોણ છે? તો કે બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય. બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય જે વંદે માતરમ ગીતના રચયિતા છે. ત્યાર પછી પાંચમું આવે છે રાષ્ટ્રીય પ્રાણી. પાંચમું આવે છે રાષ્ટ્રીય પ્રાણી. રાષ્ટ્રીય ધ્વજ, રાષ્ટ્રીય મુદ્રા, રાષ્ટ્રીય ગીત જોયું, રાષ્ટ્રીય ગાન જોયું, ત્યાર પછી આવે છે આપણું રાષ્ટ્રીય પ્રાણી. તો હવે જુઓ બાળકો, આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? જે હું તમને બતાવું છું કે આપણું રાષ્ટ્રીય પ્રાણી તમે ચિત્ર જોઈને ઓળખી જશો. તો કે આપણું રાષ્ટ્રીય પ્રાણી કોણ છે બાળકો? રાષ્ટ્રીય પ્રાણી તો કે વાઘ. કોણ છે? વાઘ. જે તમે ચિત્ર જોઈ શકો છો બાળકો, આપણું રાષ્ટ્રીય પ્રાણીનું ચિત્ર તમે જોઈ શકો છો. શું છે રાષ્ટ્રીય પ્રાણીનું ચિત્ર? તો કે વાઘ. આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો કે વાઘ છે. ત્યાર પછી રાષ્ટ્રીય પક્ષી. જે આપણું ભારતનું રાષ્ટ્રીય પક્ષી તરીકે ઓળખાય છે રાષ્ટ્રીય પક્ષી, તો કોણ છે? તો તમે અહીંયા જોશો તો તમને ખ્યાલ આવશે મોર. કોણ છે બાળકો? તેનું ચિત્ર છે મોરનું, જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે. ત્યાર પછી આપણું રાષ્ટ્રીય ફૂલ. તો જો ચિત્ર જોઈને ઓળખી જવા, તેનું ચિત્ર છે તો કે કમળનું. તો કમળ છે એ આપણું રાષ્ટ્રીય ફૂલ છે. ત્યાર પછી આપણે રાષ્ટ્રીય ફળ. રાષ્ટ્રીય ફળ કયું છે જોવો, તમે ચિત્ર જોશો ઓળખી જશો. તમને બધાને ભાવે છે ને મેંગો. મેંગો એટલે કેરી. તો આપણું રાષ્ટ્રીય ફળ છે એ કેરી છે. ત્યાર પછી રાષ્ટ્રીય વૃક્ષ. રાષ્ટ્રીય વૃક્ષ કયું છે બાળકો? તો કે વડનું છે. જોવો વૃક્ષ જોઈતા તમને ખ્યાલ આવશે એમાં કેટલી બધી વડવાઓ દેખાય છે. તો આ વડનું વૃક્ષ છે જે આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે. ત્યાર પછી રાષ્ટ્રીય રમત કઈ છે બાળકો? તો કે જો જો તમે ફોટામાં જોશો તો તમને ખ્યાલ આવશે આ રમત શેની દેખાય છે. તો કે ગોપીની. તો આપણે રાષ્ટ્રીય ફૂલ તરીકે કમળ, રાષ્ટ્રીય ફળ તરીકે કેરી, રાષ્ટ્રીય વૃક્ષ તરીકે વડ, અને રાષ્ટ્રીય રમત જે તમે ચિત્ર જોઈ શકો છો તેનું છે ગોપીનું. શેનું છે? ગોપીનું. તો આપણી રાષ્ટ્રીય રમત છે ગોપી. હવે જો બાળકો તેનું સ્વાધ્યાય જે આપ્યું છે મેં તમને સમજાવ્યું પ્રમાણે ભારતની રાષ્ટ્રીય મુદ્દા કેટલા સિંહ આવેલા છે, પછી આપણે કેટલા રંગના પટ્ટા આવે, પછી આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે, રાષ્ટ્રીય પ્રાણી કયું છે, આ બધું તમને નીચે ખાલી જગ્યાઓ અને ખરા ખોટાઓ આપેલા છે. અને પાછળ પ્રશ્ન ત્રણ ઉપર પેજ નંબર 24 માં
તમને પહોળાઈ લંબાઈ રાષ્ટ્રીય ગાન કયું છે આ બધું પૂછ્યું છે એટલે જે મેં તમને પાઠ સમજાવ્યો એના પરથી આપણે આખું સ્વાધ્યાય લખવાનું રહેશે તો હવે આપણો આ પાઠ 12 એ પૂર્ણ થયો હવે આપણે જોઈશું પાઠ 13 હવે જોઈશું આપણે પાઠ 13 જુદા જુદા ધર્મો તો જુદા જુદા ધર્મોની અંદર બાળકો તમે જોઈ શકો છો કે અલગ અલગ ધર્મોના અલગ અલગ મંદિરો હોય છે તમને દેખાય છે જોવો તો બાળકો તમને દેખાય છે આ મંદિરો જે છે એ અલગ અલગ છે તો જુદા જુદા ધર્મોના મંદિરો પણ અલગ અલગ હોય છે અને જુદા જુદા ધર્મોના નામ પણ આપણને અલગ અલગ આપેલા છે તો આજે આપણે જુદા જુદા ધર્મો વિશે જોઈશું તો એમાં હિન્દુઓ શેમાં પૂજા કરવા જાય છે મંદિરોના નામ અલગ અલગ છે તો હિન્દુ શેમાં જાય બાળકો તો કે હિન્દુ લોકો મંદિરમાં જાય શેમાં જાય મંદિરમાં તો હિન્દુ લોકોની પૂજા હોય તો હિન્દુ લોકો શેમાં પૂજા કરવા માટે જાય છે તો કે મંદિરમાં જાય છે હિન્દુ ધર્મના ધર્મ પુસ્તકોના નામ તો કે શ્રીમદ ભાગવદ ગીતા અને રામાયણ મહાભારત એના કેટલા પુસ્તકો છે 3 કેટલા છે 3 હિન્દુ મંદિર હિન્દુ લોકો મંદિરમાં પૂજા કરવા માટે જાય છે તેમના ધર્મ પુસ્તકો 3 છે કયા કયા રામાયણ મહાભારત અને શ્રીમદ ભગવદ ગીતા ઓકે ત્યાર પછી નેક્સ્ટ તો કે મુસલમાનો મસ્જિદમાં નમાઝ પઢવા જાય છે હવે ત્યાર પછી આવે છે મુસલમાન તો મુસલમાનો હોય હિન્દુ મંદિરમાં જાય તો મુસલમાનો શેમાં જાય છે તો કે મસ્જિદમાં શેમાં જાય છે મસ્જિદમાં નમાઝ પઢવા માટે જાય છે તેમનો ધર્મ ઇસ્લામ જેમ કે આપણે હિન્દુ લોકો પૂજા કરવા માટે જાય મંદિર લોકો અલા સોરી મુસલમાન લોકો મસ્જિદમાં જાય છે જે આપણે પૂજા કરીએ છીએ એ લોકો નમાઝ પઢે છે તો એમને શું કહેવામાં આવે છે તો કે એમનો ધર્મને શું કહેવામાં આવે છે તો કે ઇસ્લામ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ઇસ્લામ કહેવામાં આવે છે ઇસ્લામ ધર્મના સ્થાપક મહમ્મદ પૈગંબર હતા ઇસ્લામ ધર્મના સ્થાપક મહમ્મદ પૈગંબર છે ઇસ્લામ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે બાળકો તો કે કુરાને શરીફ તો કયું છે કુરાને શરીફ છે ઇસ્લામ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે તો કે કુરાને શરીફ છે આપણે હિન્દુના 3 છે રામાયણ મહાભારત અને શ્રીમદ ભગવદ ગીતા જ્યારે મુસલમાનનું તો કે કુરાને શરીફ ત્યાર પછી તો કે ખ્રિસ્તીઓ ચર્ચમાં પ્રાર્થના કરવા માટે જાય છે જોવો બાળકો ખાસ યાદ રાખજો ધર્મ પણ અલગ અલગ છે પહેલા હિન્દુ જોયો પહેલા હિન્દુ ધર્મ જોયા પછી મુસલમાન પછી મુસલમાન જોયા ત્યાર પછી કયો જોયો તો કે ખ્રિસ્તી આવ્યા કયો આવ્યા ખ્રિસ્તી ધર્મ તો ખ્રિસ્તી ધર્મ જે છે એ લોકો ક્યાં જાય છે ચર્ચમાં જાય છે આપણે તમે અવારનવાર અમુક શહેરોમાં ફરવા માટે જાઓ ત્યાં તમે ચર્ચ જોઈ હશે બાળકો તો ચર્ચ ઉપર સિમ્બોલ કેવું હોય કે આવું સિમ્બોલ હોય છે આવું હોય છે ને બાળકો તમે જોયું છે આને આને ચર્ચ કહેવાય તો જે ખ્રિસ્તી લોકો છે એમનું મંદિર કયું છે મીન્સ કે એમની પૂજા કરવા માટેનું સ્થાન કયું છે તો કે ચર્ચ છે એટલે કે દેવળ પ્રાર્થના કરવા માટે જાય છે એ લોકો અને ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા તો કે ઈસુ ખ્રિસ્ત હતા કોણ હતા બાળકો તો કે ઈસુ ખ્રિસ્ત ખ્રિસ્તી ધર્મનું ધર્મ પુસ્તક બાઇબલ છે એનું ધર્મ પુસ્તક કયું છે જેમ કે આપણે રામાયણ મહાભારત તરીકે ઓળખીએ છીએ આપણા ધર્મ પુસ્તક અને એમનું ધર્મ પુસ્તક બાઇબલ છે જેનો દેરાસરમાં પૂજા કરવા જાય છે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ અને 24મા તીર્થંકર મહાવીર સ્વામી છે હવે જૈન લોકો આપણે ખ્રિસ્તી પછી કયા લોકો જોવાના છે તો કે જૈન તો એ જૈન લોકો છે એ પૂજા કરવા માટે પોતાની ક્યાં જાય છે તો કે દેરાસરમાં જાય છે જો બાળકો આ બધું તમારે યાદ કરવાનું છે અને પાકું કરવાનું છે વાંચવાનું છે અને પાકું કરવાનું છે કારણ કે એક માસ ની અંદર આપણને પૂછાઈ શકે કે જૈન લોકો પૂજા કરવા માટે ક્યાં જાય તો મુસલમાન લોકો પૂજા કરવા માટે ક્યાં જાય તેમનું ધર્મ પુસ્તક કયું છે આવી રીતે તમને એક માસ ની અંદર આપણે પરીક્ષાની અંદર આપણા પ્રશ્ન પૂછાઈ શકે છે તો હવે આપણે યાદ રાખવાનું છે 24મા તીર્થંકર મહાવીર સ્વામી છે અને જૈન ધર્મનું ધર્મ પુસ્તક કયું છે તો કે જૈન ધર્મનું ધર્મ પુસ્તક કલ્પસૂત્ર છે ત્યાર પછી નેક્સ્ટ બૌદ્ધો ચૈત્યમાં પૂજા કરવા જાય છે હવે જો હવે કયો ધર્મ આવ્યો બાળકો તો કે બૌદ્ધ ધર્મ આવ્યો કયો આવ્યો બૌદ્ધ તો આ બૌદ્ધ ધર્મ જે છે તો આ બૌદ્ધ લોકો ક્યાં જાય છે ચૈત્યમાં જાય છે ક્યાં જાય છે ચૈત્યમાં ક્યાં પૂજા કરવા માટે જાય છે ચૈત્યમાં પૂજા કરવા માટે જાય છે ત્યાર પછી બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ છે હવે એના સ્થાપક કોણ હતા તે લોકો ચૈત્યમાં તો પૂજા કરવા માટે એના સ્થાપક કોણ હતા તો
કે ગૌતમ બુદ્ધ જે બૌદ્ધ ધર્મનું ધર્મ પુસ્તક છે ત્રિપિટક કયું છે માનવો ત્રિપિટક પછી શીખો ગુરુદ્વારમાં પૂજા કરવા જાય છે હવે ત્યાર પછીનો જે ધર્મ છે એ કોણ છે તો કે શીખો શીખ લોકો તા શીખ લોકો ક્યાં જાય છે પોતાની પૂજા કરવા માટે ગુરુદ્વારમાં ક્યાં જાય છે ગુરુદ્વારમાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક છે હવે શીખ ધર્મના સ્થાપક કોણ છે બાળકો તો કે ગુરુ નાનક શીખ ધર્મનું ધર્મ પુસ્તક ગ્રંથ સાહેબ છે શીખ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે તો કે ગ્રંથ સાહેબ ત્યાર પછી બાળકો પારસીઓ હવે જો આપણે કયો ધર્મ જોવાનો છે પારસી લોકો પારસી લોકો પૂજા કરવા માટે ક્યાં જાય છે તો કે અગિયારીમાં જાય છે ક્યાં જાય છે અગિયારીમાં પૂજા કરવા જાય છે તેમનો ધર્મ જરતો તેમનો ધર્મ જરતોસ્તી છે જરતોસ્તી ધર્મના સ્થાપક કોણ હતા તો કે અશોક જરતુષ્ટ કોણ હતા અશોક જરતુષ્ટ જરતોસ્તી ધર્મનું ધર્મ પુસ્તક જરતોસ્તી જે છે તેમનું ધર્મ પુસ્તક કયું છે તો કે અવેસ્તા છે જરતોસ્તીનું ધર્મ પુસ્તક અવેસ્તા છે તો જુઓ બાળકો આપણો જે પાઠ તે છે કે આપણે જુદા જુદા ધર્મ વિશે જોઈ ગયા જુદા જુદા ધર્મના ધર્મ પુસ્તકો વિશે જોઈ ગયા તેમના સ્થાપકો કોણ છે તેમના વિશે આપણે જોયું અને તે લોકો કઈ જગ્યાએ પૂજા કરવા માટે જાય છે એ બધું આપણે જોઈ ગયા તો જે હું તમને એમના ફોટા મોકલું બાળકો નીચે તમને જોડકા ખાલી જગ્યા અને એક વાક્યના સવાલ જવાબ પૂછ્યા છે તો જે હું તમને ફોટા મોકલું એ તમારે ફોટામાંથી જોઈ અને ચોપડી પૂર્ણ કરવાની રહેશે અને આ બધું પાકું કરવાનું રહેશે કારણ કે આ પરીક્ષાની અંદર એક એક માર્ક્સની અંદર આ બધા સવાલ પૂછાઈ શકે છે ઓકે બાળકો તો આજ માટે આટલું અને આજના આપણા પાઠ 12 અને 13 બંને પૂર્ણ થાય છે ઓકે બાળકો જય શ્રી કૃષ્ણ નમસ્તે